શહીન મિત્રો હું અનિરુદ્ધ રાહુલ આત્મનિર્માણ એકેડેમીની યુટ્યુબ ચેનલ ઉપર આપ સૌ કોન્સ્ટેબલ બનવા ઈચ્છુક તમામ તમામ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજેથી આત્મનિર્માણ એકેડેમી દ્વારા સિક્સટી ડેઝ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવે છે અને આ સિક્સટી ડેઝની અંદર તમે એટલું નોલેજ કઈ રીતે અર્જિત કરી શકો કે સાઠ દિવસ પછી જો એકસઠમાં દિવસે પણ સરકાર દ્વારા તમારી પરીક્ષા લેવામાં આવે તો એની અંદર પણ તમે એટી ફાઈવ પ્લસ માર્ક્સ લઈને આવી શકો બરાબર તો આ એટી ફાઇવનું ટાર્ગેટ સાથે આપણે ટાલ ચાલવાનું છે એટી ફાઈવ પ્લસના ટાર્ગેટ સાથે ચાલવાનું છે આ ટાર્ગેટ મેળવવા માટે તમારે શું ફોલો કરવાનું છે મારા દ્વારા અથવા તો આત્મનિર્માણ એકેડેમી દ્વારા તમને જે પણ એક અઠવાડિયાના ટાર્ગેટ્સ આપવામાં આવે એ કોઈ પણ સંજોગોની અંદર તમારે પૂરા કરવાના રહેશે બરાબર હું તમારા ફક્ત જે છે ને એ ટોટલ પાંચ કલાક લઈશ એક દિવસના હું પાંચ કલાકનું જ રીડ કરવાનું તમને સજેસ્ટ કરું છું વધારે રીડ કરો એ તમારી તમારા ઉપર છે પરંતુ ઓછામાં ઓછા તમે પાંચ કલાક લઈને ચાલશો તો આપણે સિક્સટી ઇન્ટુ ફાઈવ ત્રણસો કલાકની અંદર આપણે પંચ્યાસી માર્ક્સ માટે તૈયારી કરવાની છે અને આ તૈયારી એવી કરવાની છે કે ટુ ધ પોઈન્ટ કરવાની છે ઘણા લોકોને એવું હોય કે કોન્સ્ટેબલ માટે બંધારણમાં શું વાંચવું હવે તો બંધારણ છે એ બંધારણ કેટલો વિશાળ સબ્જેક્ટ છે સો મારા દ્વારા જે ટાઈમ ટેબલ તમને આપવામાં આવશે ને બહુ સ્પેસિફિક આપવામાં આવે છે કે બંધારણની અંદર પણ તમારે કયા કયા ટૉપિક કરવાના છે બરાબર કયા મુદ્દાઓને પહેલાં આપણે સાંકળી લેવાના છે કે જે મુદ્દાઓ ઉપરથી આપણને પ્રશ્ન પૂછાતા હોય છે સો હું એ રીતનો તમને શેડ્યુલ આપવા જઈ રહ્યો છું તો આ શેડ્યુલને તમારે ફોલો કરવાનો છે બરાબર ડેઇલી પાંચ કલાકનું રીડિંગ તમારે ચોક્કસપણે કરવું પડશે અને એ રીતનું જ મારું શેડ્યુલ તમને આપવામાં આવશે હવે આજે જે આપણો આ વીકનો ટાર્ગેટ છે એ આવતીકાલથી ત્રણ અગિયાર બે હજાર એકવીસથી લઈને છ અગિયાર બે હજાર એકવીસનો એટલે કે આ દિવાળી આવે છે એટલે રવિવાર સુધીનો મેં ટાર્ગેટ તમને આપ્યો છે ચાર દિવસનો આ તમારો ટાર્ગેટ રહેશે ચાર દિવસમાં તમારે શું કરવાનું છે એ હું તમને જણાવું ચાર દિવસની અંદર બરાબર તમારે ચાર જિલ્લાઓ કરવાના છે ચાર જિલ્લાઓ કમ્પલસરી બરાબર કટકડાટ આ ચો આ જિલ્લાઓની અંદરથી કોઈ પણ પ્રશ્ન પૂછે તો તમને એ જિલ્લાનો પ્રશ્ન આવડવો જ જોઈએ જિલ્લાઓ કરવાથી તમને બેનિફિટ શું થશે એક તો જો જિલ્લાઓ કવર કરશો ને એટલે તમારા ત્યાં આગળ જે છે એ પ્રાચીન સ્થળો થઈ જશે મંદિરો થઈ જશે પછી જે ફરવાલાયક કે જોવાલાયક સ્થળો છે એ થઈ જશે આ સિવાય એ જિલ્લાની સંસ્કૃતિ અને જે એ જિલ્લાનો વારસો છે એ જિલ્લાનો મતલબ જે ખાસ ખાસ વિશેષતાઓ છે એ જિલ્લાની બોર્ડર છે એ જિલ્લાનું એજ્યુકેશન્સ છે એ બધી જ માહિતી જેને અને જીકે સ્વરૂપે એક્ઝામ્સમાં પૂછવામાં આવતું હોય છે એ તમારું કવર થઈ જશે એટલે જિલ્લાઓ ઉપર આજે પહેલા વીકથી જ આપણે ફોકસ રાખવાનું છે એટલે ચાર જિલ્લાઓ કરવાના છે બરાબર એક તો પોરબંદર કરવાનો છે દ્વારકા કરવાનો છે બોટાદ કરવાનો છે અને વલસાડ કરવાનો છે બરાબર તો આ ચારે ચાર જિલ્લાઓ તમને ક્યાં આગળ મળી જશે તો સૌ પ્રથમ તમારે આત્મનિર્માણ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે જે લોકોએ કોર્સ પરચેસ કર્યો છે એને તો ઓલરેડી દેખાડતું હશે પરંતુ નવા વિદ્યાર્થીઓ માટે છે પછી ત્યારબાદ સ્ટોર ઉપર જવાનું છે સ્ટોર ઉપર જઈ એક કોર્સ મળશે તમને કોન્સ્ટેબલ સ્પેશિયલ બરાબર એ કોર્સની પ્રાઇસ કેટલી છે પંદરસો રૂપિયા પ્રાઇસ છે પણ અત્યારે દિવાળી પેટે આમાં પાંચસો રૂપિયાનું ડિસ્કાઉન્ટ છે એટલે એક હજાર રૂપિયામાં તમે કોન્સ્ટેબલનો કોર્સ જે છે એ લઈ શકો છો બરાબર એની અંદર તમે જશો આ કોન્સ્ટેબલ કોર્સ સિલેક્ટ કરશો તો તમને એક ત્યાં આગળ ઓપ્શન દેખાશે કન્ટેન્ટનો એ કન્ટેન્ટ ઉપર ક્લિક કરશો એટલે સૌથી પ્રથમ જે ફોલ્ડર છે એ ફોલ્ડર તમને જિલ્લાઓનું દેખાશે બરાબર જિલ્લાઓનું ફોલ્ડર જે છે એ દેખાશે એની અંદર સૌ પ્રથમ તમારો પોરબંદર જિલ્લો હશે દ્વારકા જિલ્લો હશે બોટાદ જિલ્લો હશે અને વલસાડ જિલ્લો હશે આ ચારે ચાર જિલ્લાઓ ત્યાં આગળ બહુ જ સરસ રીતે કવર કરેલા છે જિલ્લાઓ આ છ તારીખ સુધીમાં કરવાનો બરાબર એટલે તમે એવું ટાર્ગેટ રાખો કે ડેલી મારે એક જિલ્લો કરવાનો છે એક પોરબંદર કરો અથવા તો દ્વારકા કરો પરંતુ છ તારીખ પહેલાં તમારા આ ચારે ચાર જિલ્લાઓ કમ્પ્લીટ કરી નાખવાના છે ચલો આ થઈ ગઈ જિલ્લાઓની વાત હવે વાત રહી ગુજરાતની ભૂગોળની બીજો સબ્જેક્ટ આપણે જે ટાર્ગેટ કરવાનો છે ગુજરાતની ભૂગોળ કરવાનો છે તો ગુજરાતની ભૂગોળનો મેગા લેક્ચર એક આપણે એપ્લિકેશનમાં અપલોડ કર્યો છે એક કલાક બેતાલીસ મિનિટનો એ તમારે કમ્પ્લીટલી કરી નાખવાનો છે વૈશાલી મેડમનો છે બહુ જ સરસ રીતે એમણે ભણાવ્યું છે બરાબર અને એ પછીનો એમનો બીજો લેક્ચર છે ગુજરાત ફરી છે અને ભૂભ્રુશ બરાબર આ પણ અરાઉન્ડ વન કલાક ફોર્ટી મિનિટ્સનો છે તો આ પણ ડેઇલી તમે એક એક કલાક કરશો આની અંદરથી બરાબર તો પણ તમારું જે ભૂગોળ છે એ ચાર દિવસમાં અહીંયા સુધી તમારું ભૂપૃષ્ઠ સુધી તમારું ભૂગોળ જે છે એ પૂરું થઈ જશે બરાબર છ તારીખ પહેલાં મારે કોઈ પણ એક્સક્યુઝ ના જોઈએ આટલું જે છે એ તમારે કમ્પ્લીટ કરવાનું છે બરાબર ત્રીજો આપણો ટાર્ગેટ મહત્ત્વનો શું રહેશે તો ત્રીજો ટાર્ગેટ આપણો રહેશે કલમ તમારે કરવાની છે એકથી સો સુધીની એટલે પચીસ કલમ ડેઈલી ટાર્ગેટ રાખવાનો બરાબર ડેલી પચીસ કલમ ટાર્ગેટ રાખવાનો બની શકે તો નોટ્સ કરી લેવાની સરના વિડીયોના એની અંદર જેમાં કર્ણાલા સરે આપણને મેં જે કલમો છે એ સરસ રીતે ભણાવેલી છે તો એ કલમને તમારે જોતું રહેવાનું છે બરાબર એ જોશો ને તો તમને ખ્યાલ આવશે કે લૂંટ અને ચોરી વચ્ચેનો ડિફરન્સ શું છે બરાબર છેતરપિંડીની અંદર જે અલગ અલગ પ્રકારના ટર્મ્સ આવતા હોય છે એના વિશે શું મતલબ અલગ અલગ એનો મિનિંગ થતો હોય છે તો એ તમને ખ્યાલ આવશે તો ત્યાંથી તમારે આ સો કલમ કરવાની છે ડેલી પચીસનો ટાર્ગેટ રાખવાનો છે ચાર દિવસ કરશો એટલે તમારી સો કલમ કમ્પ્લીટ થઈ જવી જોઈએ આ છ તારીખ સુધીમાં બરાબર જો તમારું આ ટાર્ગેટ કમ્પ્લીટ ન થાય તો પણ તમારે વોટ્સઅપ ગ્રુપમાં જે છે એ ઇન્ફોર્મ કરી દેવાનું છે કે સર મારો ટાર્ગેટ છે એ કમ્પ્લીટ નથી થયો તો હું એ પ્રમાણે પ્રમાણેનું નેક્સ્ટ વીકનું શેડ્યુલ તમને આપી દઈશ અને ચોથો જે આપણો વિષય જે છે એ કોમ્પ્યુટર છે બરાબર હું તમને અહીંયા આગળ અમારા દ્વારા તમારો એ જ ઇન્ટેન્શન છે કે આત્મનિર્માણ થ્રુ તમે પાસ થઈ જાઓ અને પંચ્યાસીથી વધારે માર્ક્સ તમારા આરામથી આવી જાય બરાબર કોઈ પણ ગમે તેવું પેપર ભલે કાઢે પછી બરાબર તમે એટલો વિશ્વાસ રાખવાનો તમારે બરાબર પછી તમારા ચોથો જે આપણો સબ્જેક્ટ છે એ કોમ્પ્યુટર છે તો કોમ્પ્યુટરની અંદર પણ તમારે એક પહેલો લેક્ચર જે છે નિધિ મેડમનો કોમ્પ્યુટર ફરી છે એને કન્ફર્મ હન્ડ્રેડ પર્સન્ટ ક્લિયર કરવાનો છે ત્યારબાદ હાર્ડવેર વન અને હાર્ડવેર ટુ બરાબર આ ત્રણ લેક્ચર જે છે એ ત્રણ લેક્ચર તમારે કરવાના છે આની પીડીએફ પણ તમને એપ્લિકેશનમાં મળી જશે બરાબર બની શકે તો સાથે સાથે રનિંગ નોટ પણ બનાવો મોટા મોટી નોટ્સ બનાવો બરાબર કોમ્પ્યુટર હાર્ડવેર હોય તો કોમ્પ્યુટર હાર્ડવેર આ રીતે લખો તો પણ ચાલે બરાબર એના માટે કોમ્પ્યુટર હાર્ડવેર એવું લખવાની જરૂર નથી બરાબર સોફ્ટવેર હોય તો એસ ડબલ્યુ સોફ્ટવેર આ રીતે શોર્ટમાં લખતા શીખો બરાબર તો તમને એની અંદર બેનિફિટ થશે તો હું આશા રાખું છું કે આપણે હવે સાત તારીખે જે વિડીયો બનાવીશું એની અંદર નવા નવા મહત્વના ચેપ્ટરો આપવામાં આવશે બરાબર નવા નવા ચેપ્ટરો આપવામાં આવશે અને આગળ આપણે આપણી તૈયારીને ચાલુ રાખશું બરાબર જેટલો પણ બની શકે એટલો તમારે વિડીયોને શેર કરવાનો છે લાઈક કરવાનો છે અને અમારું વોટ્સઅપ ગ્રુપ જોઈન કરવું હોય તમારે તો સેવન એઇટ સેવન ફોર ડબલ સેવન ડબલ સેવન ઝીરો ફાઇવ ઉપર એડમી લખી એડમી લખી તમે મેસેજ કરવાનો છે સ્પેસ કરી કોન્સ્ટેબલ પણ લખો એટલે અમને ખ્યાલ આવે કે તમારે કોન્સ્ટેબલની તૈયારી કરવાની છે તો તમને કોન્સ્ટેબલના ગ્રુપમાં એડ કરવામાં આવે તમે જે પણ તૈયારી કરતા હોય એડમી જીપીએસસી તો જીપીએસસીના ગ્રુપમાં થશો ઓકે ચલો આ રીતે તમારે હવે તૈયારી કરવાની છે ચલો થેન્ક યુ હેપ્પી દિવાળી એન્ડ ઓલ ધ બેસ્ટ